વલસાડ જિલ્લાના નંદીગામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતી વખતે પોલીસ સાથે ઝડપાયેલા 41 ઇસમો પૈકી કેટલાકને સબજેલમાં મોકલવામાં આવ્યા હતા. વલસાડના નંદીગ્રામના રણછોડ લક્ષ્મણ આહિરના કાજલ ફાર્મ હાઉસમાં બર્થડે પાર્ટી પર પોલીસે રેડ કરતા 41 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર બાબતે વલસાડ DYSP LB ચાલાએ જણાવ્યું હતું કે પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાં સ્થળ ઉપરથી પોલીસે 41 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકો દારૂની મહેફિલ માણતા હતા, જેમની પાસેથી પોલીસે 36 મોબાઈલ ફોન, 1,25,620 રોકડ, 17 કાર, 5 મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 45,49,620 મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. કાજલ ફાર્મ ઉપરથી કુલ 35 ટીન બિયર સહિત દારૂની 2 મોટી બોટલો પણ કબજે લીધી હતી. નોંધનીય છે કે દારૂના નવા કાયદા મુજબ પકડાયેલ મુદ્દામાલમાં દારૂ 10 લીટરથી વધુ માત્રામાં હોય પકડાયેલા એક પણ વાહન કાયદાકીય નિયમોને લઈ છૂટી શકશે નહીં. ગઈકાલે વલસાડ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LCBના શ્રી ગામિતને બાતમી રહે એવી હકીકત મળેલી કે વલસાડ રૂરલના હદમાં વાકલ નંદીગ્રામ ખાતે એક કાજલ ફાર્મ હાઉસ છે, જે રણછોડભાઈ લક્ષ્મણભાઈ આહિરની માલિકીનું છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનું આયોજન થયું છે એવી બાતમી આધારે પોલીસની જુદી જુદી ટીમો બનાવી સ્થળ ઉપર રેડ કરતા ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી કાજલ ફાર્મ હાઉસમાંથી કુલ 42 આરોપીઓ નશાનું સેવન કરતા, એટલે કે દારૂ બિયરના સેવન કરતા મળી આવે અને તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી 35 જેટલા બિયરના ટીન તેમજ આરોપીઓ પાસેથી બિયર, દારૂ અને વાહનો મળી કુલ રૂપિયા 45,49,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તમામ આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરી આગળની તપાસ હાલ રૂરલ પોલીસ વલસાડ રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી.